गुड मॉर्निंग। चलो धोरण बे एम आप भणीशू पर्यावरण। ओके तो चलो तमारो चौपड़ी में पेज नंबर 130 नंबर पेज खोलो, एम सी डब्लू कर तारीख मार दो 13/3/2021 शनिवार। ओके जो शू बातचीत एट आप शू करवा बातचीत करवानी छे अने एना परथी आपणे प्रश्न जोईशुं। तो जो पहेलो शुं छे, तमने शुं करवुं बहु ज गमे छे एटले आपणे एकबीजा साथे वातचीत करीशुं कि तने शुं करवुं गमे छे। तो आपणने जे करवुं गमतुं होय ए ज आपणे एकबीजाने वात करवी छे, कहेवानुं छे। ધારો કે મને ફરવા જવાનું ગમે છે, મને મોબાઈલ રમવું ગમે છે, ટીવી જોવું ગમે છે, અથવા તો હોમવર્ક કરવું ગમે છે, તમને જે ગમતું હોય ઓકે એ આપણે વાતચીત કરવાની છે। ત્યાર પછી જુઓ તમે રિસેસમાં શું શું કરો છો, રિસેસમાં આપણે શું કરીએ છીએ એ આપણે આપણા જે ફ્રેન્ડ હોય એને કહેવાનું છે કે તમે રિસેસમાં આપણે શું કરીએ છીએ। તો રિસેસમાં આપણે નાસ્તો કરીએ છીએ, રમીએ છીએ, વાતો કરીએ છીએ ઓકે। એ સિવાયનું તમે જે કરતા હોય એ તમારે કહેવાનું છે। પછી જુઓ 3 નંબરમાં તમે રજાના દિવસે શું શું કરો છો, આપણે સ્કૂલમાં રજા હોય તો તમે શું કરો છો એ તમારે કહેવાનું છે। તો શું કરો રજાના દિવસે, તો સૌથી પહેલાં તો આપણે મોડા ઉઠીએ, પછી ઉઠીને પછી નાહી ધોઈ ચા નાસ્તો કરીએ, તૈયાર થઈએ, પછી બહાર રમવા જઈએ છીએ, પછી થોડીક વાર રમીને આવીને પછી આપણે હોમવર્ક કરીએ છીએ પછી પાછા રમવા જઈએ છીએ, પછી સાંજે પાછું હોમવર્ક કરીએ છીએ, એવી રીતે આપણો દિવસ પૂરો થઈ જાય છે, અથવા તો આપણે ફરવા જઈએ છીએ ઓકે એવી રીતે। ત્યાર પછી જુઓ તમારા આ કામ કોણ કરે છે, ખરું કરો, આપેલ જગ્યામાં બીજા કામ પણ લખો। જુઓ આપણે શું કરવાનું છે, આપણું કામ કોણ કરે છે એની એ બોક્સમાં આપણે ખરાની નિશાની કરવાની છે। તો ચાલો જોઈશું, જો કામ મમ્મી પપ્પા દાદા દાદી હું પોતે અને બીજું કોઈ। હવે જુઓ એમાં વાળ ઓળવા, તો તમારા વાળ કોણ ઓળે છે, મમ્મી ઓળે છે મમ્મી, પછી બીજું કોણ ઓળે, દાદી પણ ઓળી આપે છે, પછી આપણે જાતે ઓળી શકીએ છીએ। પછી બૂટ મોજા, તો બૂટ મોજા મમ્મી પહેરાવે છે અને આપણે જાતે પણ પહેરીએ છીએ, અથવા તો પપ્પા પહેરાવે છે, પછી નાહવું તો મમ્મી નવડાવે છે આપણને, અથવા તો જાતે નાહીએ છીએ। પછી કપડાં પહેરવા, તો કપડાં મમ્મી પહેરાવે છે ઓકે। પછી દફતર ગોઠવવું, તો દફતર કોણ ગોઠવે છે, દાદી ગોઠવે અથવા મમ્મી ગોઠવે, અથવા તમારે જાતે ગોઠવવાનું હોય છે। પછી લેસન, તો લેસન તો તમારે જાતે જ કરવાનું હોય છે ઓકે। પછી નાસ્તાનો ડબ્બો ભરવો, તો નાસ્તાનો ડબ્બો તો મમ્મી ભરે અથવા તો દાદી ભરે। પછી મોઢું ધોવું, તો મોઢું કોણ ધોઈ આપે છે, મોઢું કોણ ધોઈ આપે છે, પપ્પા ધોઈ આપે અથવા તો દાદા ધોઈ આપે, અથવા તો આપણે જાતે ધોઈએ છીએ। પછી જમવું, તો જમવાનું કોણ કે, દાદા જમવાનું કહે છે આપણને ઓકે। પછી આપણને જાતે ભૂખ લાગે તો આપણે જાતે પણ જમવાનું માંગીએ છીએ ઓકે। પછી બાગમાં જવું, તો બાગમાં કોણ કોણ લઈ જાય છે આપણને, તો દાદા અને દાદી બરાબર છે। પછી ફરવા જવું, તો ફરવા કોણ લઈ જાય છે, પપ્પા લઈ જાય છે ને। પછી ત્યાર પછી શું આવશે, ખરીદી કરવી, તો ખરીદી કરવા કોણ સાથે જઈએ છીએ, મમ્મી પપ્પા સાથે ઓકે। પછી બીજું શું આવશે, પિક્ચર જોવા જવું, પિક્ચર જોવા કોની સાથે જઈએ છીએ, આપણે પપ્પા સાથે ઓકે। આવી રીતે તમારે તમારું કામ જે કરતું હોય તેના બોક્સમાં આપણે ખરાની નિશાની કરવાની છે, અને આ જે ચાર લગ્યા છે એ સિવાયના તમારે કોઈક લખવું હોય તો તમારે એ લખવાનું છે। ત્યાર પછી જોઈએ આપણે, તમારા મિત્ર જાતે કયા કામ કરે છે તે જૂથમાં બેસીને લખો, એટલે તમે કયા કામ કરો છો એ તમારે 5-6 જણે તમારા જે ફ્રેન્ડ સર્કલમાં હોય એ બધા તમારી સાથે બેસવાનું છે, અને તમે જે કામ કરતા હોય એ કામ તમારે જાતે લખવાનું છે કેવી રીતે, આ કોઠાના આધારે।
જો આપણે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 અને 13 આપણને જે 13 કામ આપ્યા છે એ કામ કેવી રીતે આપણે કરીએ છીએ એ આપણે અહીં લખવાનું છે. એટલે આ તમારે જાતે લખવાનું છે, ઓકે. એટલે આમાં તમારે શું કરવાનું છે, હોમવર્ક લખી દેવાનું. કેવી રીતે, જો આપણને ઉદાહરણ આપ્યું છે, દિવ્યા દફતર ભરે છે અને જાતે જ જમે છે, એવી રીતે. પછી કોઈ પણ વિદ્યાર્થીનું નામ આપણે લખી શકીએ છીએ. પછી આપણે લખીશું અર્જુન, નયને જાતે કપડાં પહેરે છે, ઓકે. આમાંથી આપણે એક એક વાક્ય લેવાનું છે, એક બે વાક્ય લઈ અને આપણે વાક્ય બનાવવાના છે. એટલે આ તમારું હોમવર્ક છે, ઓકે. તો આજે આપણે પર્યાવરણની અંદર ચોપડીમાં પેજ નંબર 130 અને 131 અહીં સુધી જોઈશું. આ તમારું હોમવર્ક છે, એ તમારે મને કરીને બતાવવાનું છે, ઓકે. તો આજે આપણે અહીં સુધી ભણીશું અને પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.